વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય અંગ્રેજી અને જેની અંદર આજે આપણે યુનિટ નંબર ગયા આપણે યુનિટ નંબર બે પૂરું કર્યું હતું જેની અંદર આપણે વન થી ટેન સુધીના એકડા શીખ્યા હતા યાદ છે ને વિદ્યાર્થી મિત્રો જેમાં વન થી ટેનમાં આપણે સ્પેલિંગ પણ શીખ્યા હતા ઉચ્ચાર પણ શીખ્યા હતા અને અર્થ પણ શીખ્યા હતા તો આજે આપણે ભણીશું યુનિટ નંબર ત્રણ યુનિટ નંબર ત્રણમાં વાહનો તમારે વાહનોને અંગ્રેજીમાં ઉચ્ચાર ઉચ્ચાર અને અર્થ એ આજે આપણે શીખવાનું છે બરાબર તો જુઓ પેલું છે સી એ આર કાર સી એ કાર એટલે મોટર કાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો મોટર બરાબર પછી સી એ આર કાર એટલે સી એ આર કાર એટલે મોટર બરાબર પછી બી યુ એસ બી યુ એસ બસ એટલે બસ બરાબર પછી વી એ એન વેન વેન એટલે કે વાન જેને તમે મેજિક પણ કહો છો કયો છો ને વેન એટલે વાન બરાબર ઉપરના ત્રણ સ્પેલિંગનું ફરીવાર રિવિઝન કરવાનું તો જુઓ પેલું છે સી એ આર કાર એટલે મોટર બી યુ એસ બસ એટલે બસ પછી એ એન વેન એટલે વાન બરાબર પછી જે ડબલ ઈ પી જે ડબલ ઈ પી જીપ જીપ એટલે કે જીપ બરાબર જીપ એટલે જીપ પછી બી ઓ એટી બી એ બોટ બોટ એટલે હોડી બોટ એટલે શું થશે હોડી પછી એસ એચ આઈપી એસ એચ આઈપી શીપ શીપ એટલે વહાણ શીપ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો વહાણ બરાબર પછી ટી ઓ એન

ટીઆર એ આઈ એન ટ્રેન ટ્રેન એટલે રેલગાડી ટ્રેન એટલે શું થશે રેલગાડી બરાબર વિદ્યાર્થી મિત્રો પછી બી આઈ સી વાયસી એલ સાંભળજો વિદ્યાર્થી મિત્રો બી આઈ સી વાયસી એલ ઈ બી આઈ સી વાયલ ઇ બાઇસિકલ શું થાય બાઇસિકલ એટલે છે નાનું એવું વાહન પણ સૌથી મોટો સ્પેલિંગ એનો જ છે બાઇસિકલ એટલે સાયકલ પછી એસસી ડબલ ઓ એસસી ડબલ ઓ ટી ઈ આર ટી ઈ આર એસસી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર સ્કૂટર એટલે સ્કૂટર પછી આર 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 આઈ આઈ સી સી કે એસ એચ એ ડબલ્યુ આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષો રિક્ષો એટલે રિક્ષા ઇંગ્લિશમાં શું કહેવાયને રિક્ષો રિક્ષો એટલે રિક્ષા હવે એરોપ્લેન

શું કહેવાય એટલે બરાબર અહીં આપણે બધા વાહનના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે જો ફરીવાર સમજાવું પેલેથી શરૂ કરી સી એઆર કાર એટલે મોટર બીયુએસ બસ એટલે બસ વેન એટલે વાન એટલે અથવા તો મેજિક પણ તમે કહી શકો જે ડબલ ઇપી જીપ જીપ એટલે જીપ એટલે જીપ બી ઓ એ બોટ એટલે હોડી વાહન ટી ઓ એનજી એ ટી ઓનજી એલ ટ્રાંગા ટ્રાંગા એટલે ગુડગાડી ટી આરયુ ટ્રી ટી ટી આરયુ સિકકે ટ્રક ટ્રક એટલે ખતારો टी आर आर टी आर ए आई एन टी आर ए आई एन ट्रेन ट्रेनगाई सी एल इ बाइसिकल बाइसिकल S C एस सी डबल ओ टी आर एस सी डबल ओ टी आर स्कूटर स्कूटर एट्ले स्कूटर

એટલે બરાબર વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ પણ 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 કરવાના 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 છે 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 ઉચ્ચાર અને અર્થ તમારે પછી તમારી ચોપડીના પછીના પેજ નંબર ઉપર જુઓ તમને પછીના પેજ નંબર ઉપર તમારે આ પૂરવાનું છે જેની અંદર તમને જ્યાં ઉપર આપેલું છે એ જ તમારે એમાંથી જોઈને પૂરવાનું છે એ આપણે ગયા વિડીયામાં શીખશું આવતા વિડીયામાં શીખશું બરાબર વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે ફક્ત આ જ પાકું કરવાનું છે અને સ્પેલિંગ પાકા કરવા સ્પેલિંગ લખવાના પણ છે અને પાકા પણ કરવાના છે અસ્તુ